गुड मॉर्निंग विद्यार्थी मित्रों, प्रकरण 3 बेटा આપણે સ્ટાર્ટ કરીશું આજે કે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હે બેટા, સાંભળજો ભાઈ બેન, તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો એના પહેલા આપણે એકચલ સુરેખ સમીકરણ તમે કોને કહેતા હતા? ax + b = 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને a b c બિલોંગ્સ ટુ r, એટલે વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. એક જે ચલ એક જ આપેલું છે બેટા, x એકલો ચલ છે આપણો, એટલે એને શું કહેવાય? કે આપણે એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. એટલે આપણે બેટા એક ચલ અથવા સુરેખ બરાબર દ્વિચલ નહીં એટલે સુરેખ સમીકરણ કહેતા હતા. એક ચલ સુરેખ સમીકરણ બસ બધા બેટા આપણે સુરેખ સમીકરણ, એક ચલ, એક ચલ સુરેખ સમીકરણ. તેનો બેટા ઉકેલ શું હોય? તમને યાદ હતું ax બરાબર માઇનસ b, તો x બરાબર માઇનસ b ભાગ્યા a આનો ઉકેલ મળતો. दाखल क्या है? समझ लो 3x + 5 = 0, तो 3x = -5 और x = -π/3. એનો ઉકેલ કેમ મળે બેટા? એક જ મળશે. કયો મળશે આપણે? અનન્ય અથવા એક અને માત્ર એક જ, અનન્ય પણ કહી શકીએ અથવા એક અને માત્ર એક જ. ક્લિયર થઈ ગયું બેટા? સરળ આપણે કે સુરેખ સમીકરણ કયું સમીકરણ? આપણે સુરેખ સમીકરણ કે ax + b = 0 છે એટલે આપણે કે ax સુરેખ સમીકરણ. કેમ? કે ઘાત એક જ છે બેટા, અને અહીંયા તમને શું એક જ ચલ આપેલો છે, એક ચલ સુરેખ સમીકરણ મળ્યું. આપણે કયું મળ્યું? એક ચલ સુરેખ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ બેટા શું બનાવવું? એટલે ax + by + c નોટ ઇક્વલ ટુ 0, a સ્ક્વેર + b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ બેટા સાથે 0 હોવા જોઈએ નહીં, જ્યારે a b c બિલોંગ્સ ટુ r, વાસ્તવિક સંખ્યા કરતાં સમય રહેવા હોવા. જો બ્રા અહીંયા x અને y તમને બે આપેલા છે, જો આપણે જોડે x અને y, એટલે x અને y બે ચલ છે, એટલે એને કહ્યું છે દ્વિચલ સુરેખ સમીકરણ. તો શું કહ્યું બ્રા? દ્વિચલ સુરેખ સમીકરણ. દાખલા તરીકે 3x + 4y + 6 = 0, 4y = 7, 3x = 8, જે આ બધા સમીકરણ છે એ સમીકરણ કયા સમીકરણ કહીશું આપણે? આપણે બ્રા તો દ્વિચલ સુરેખ સમીકરણ કહ્યું છે આપણે, દ્વિચલ. પણ દ્વિચલ સમી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવામાં આવે? તો જો a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0, જ્યારે કન્ડિશન છે બેટા a1² + b1² નોટ ઇક્વલ ટુ 0, a b c બિલોંગ્સ ટુ r, એટલે a1 b1 c1 અહીંયા a b c જગ્યાએ a1 b1 આવશે, a1 b1 c1, એ a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0, એટલે a2 b2 c2 બિલોંગ્સ ટુ r. a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર, a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. હવે આ જે બધા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે, ત્યાં જોડ છે બધા, બે સમીકરણ તમને આપેલા છે. આ પ્રકરણમાં આપણે બે સમીકરણ આપેલા, તેનો આપણે ઉકેલ શોધવાનો. શું શોધવાનો છે બધા? તેનો ઉકેલ. થઈ ગયું? ક્લિયર? હવે કોઈ પણ બે સમીકરણ આપેલા હોય એનો ઉકેલ. દાખલા તરીકે આપણે તમને સમીકરણ આપેલું બેટા કે 3x + 4y + 5 = 0, બીજો આપણે 5x + 6y = 8 = 0. આવા બે સમીકરણ આપેલા છે, એનો ઉકેલ શોધવાનો છે બરાબર. તો ઉકેલ શોધવા માટેની અલગ અલગ રીતો છે. તો નંબર 1 પહેલી કઈ રીત છે આપણે બેટા? આલેખની રીત. આલેખની રીત નંબર 2 જો પહેલી બે રીતે બેટા કે આલેખની રીત અને બીજી મેથડ છે બેટા આપણે એલ્જીબ્રિક, એટલે ભૌમિતિક રજૂઆત વડે બેટા, તે આલેખની રીત અને એલ્જીબ્રિક મેથડ, એમાં ત્રણ પ્રકાર છે બેટા. એક આદેશની રીત, લોગની રીત અને ચોકડી ગુણાકારની રીત. થઈ ગયું? આ એક્ચ્યુઅલી એ બે મેથડ બેટા, એક આલેખ એટલે ગ્રાફની ગ્રાફિકલ મેથડ અને એલ્જીબ્રિક મેથડ. એલ્જીબ્રિક મેથડના ત્રણ ટાઈપ છે, એક આદેશની સબસ્ટિટ્યુશન મેથડ, લોગની રીત એટલે એનિમેશન મેથડ, અને ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ ચોકડી ગુણાકારની રીત.
હવે આપ સૌથી પહેલા આપણે આલેખ સૌથી છેલ્લે જોઈશું એના પહેલા આપણે શું જોઈશું આદેશની રીત આ સમીકરણ સોલ્વ કરતા પહેલા આપણે એક વસ્તુ ધ્યાન રાખજો એક સરળ રીત એ સરળ આપણે થોડું જોઈ લઈએ કે કઈ સરળ હોય એ સરળ તો તેમ ધ્યાન રાખો પાછા આપણે આલેખમાં વિગતવાર જોઈશું તમને બધા કન્ડિશન છે શું આ ગ્લેર કન્ડિશન કે a1 / a2 નોટ ઇક્વલ ટુ b1 / b2 તો તેનો ઉકેલ બેટા એક જ મળશે તો અનન્ય એટલે એક અને માત્ર એક અને માત્ર એક જ આયા લાગે બેટા a1 / a2 નોટ ઇક્વલ ટુ b1 / b2 તેનો ઉકેલ શું હશે બેટા એક અને માત્ર એક જ તો અનન્ય અનન્ય એટલે બેટા એક અને માત્ર એક જ નંબર 2 a1 / a2 equal to b1 / b2 equal to c1 / c2 તેને આપણે એનો ઉકેલ કેવા મળશે આપણે અનંત ઉકેલ મળશે કેવા મળશે આપણે ઇન્ફાઇનાઇટ મેની સોલ્યુશન એટલે કેવા ઉકેલ મળે એટલે અનંત અનંત ઉકેલ મળે છે તો મળશે બરાબર નંબર 3 a1 / a2 equal to b1 / b2 but not equal to c1 / c2 તો ઉકેલ મળશે નહીં ઉકેલ મળશે નહીં તો મળશે નહીં તો મળે નહીં મળે નહીં કે a1 / a2 નોટ ઇક્વલ ટુ b1 / b2 તો એક અને માત્ર એક જ ઉકેલ મળશે બેટાનો જ્યારે બંને સમીકરણો સરખા હોય બધા કે a1 / a2 ઇક્વલ ટુ b1 / b2 ઇક્વલ ટુ c1 / c2 તેનો ઉકેલ કરવાનો શું મળશે આપણે અનંત ઉકેલ મળશે કેવો મળશે આપણે અનંત ઉકેલ જ્યારે a1 / a2 ઇક્વલ ટુ b1 / b2 નોટ ઇક્વલ ટુ c1 / c2 તો શું છે બડા ઉકેલ મળશે નહીં દાખલા તરીકે આના ઇક્વેશન જોશું આપણે બડા કે 3x + 4y + 5 = 0 7x + 3y + 2 = 0 હવે ધ્યાનથી જોશું બડા અહીંયા કે આપણે અહીંયા a1 / a2 નોટ ઇક્વલ ટુ b1 / b2 બડા બરાબર તેના ઉકેલ કેવો ઉપયોગ મળશે આપણે અનન્ય એટલે એક અને માત્ર એક જ જ્યારે અહીંયા જોશો આપણે કે a1 એ x + y = 6 અને આપણે તમને કે 2x + 2y = 12 છે તો જો આપણે આ ઇક્વેશન 1 ને આમાં 2 મૂકવામાં આવે તો શું કરશો તમે અહીંયા ગુણે ભાગી નાખશો એટલે x + y = 6 મળી ગયું એટલે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંને સરખા છે a1 / a2 = b1 / b2 c1 / c2 તેનો ઉકેલ કેવો મળશે આપણે અનંત ઉકેલ મળશે શું મળશે આપણે અનંત જ્યારે આ સમીકરણ સોલ્વ નહીં કરવાનું આપણે આ સમીકરણમાં શું લખેલું કન્ડિશન જોઈ કે a1 / a2 તો આપણે દાખલામાં જોઈશું વિગતવાર a1 / a2 = b1 / b2 = c1 / c2 તેનો ઉકેલ કેવો મળશે આપણે અનંત ઉકેલ મળશે કેવો મળશે આપણે અનંત જ્યારે અહીંયા સુધી ઉકેલ મળશે નહીં દાખલા તરીકે ઇક્વેશન કે 3 કે x + y = 6 ને x + y = 5 જો બંને વસ્તુ સરખું થયું બંને વસ્તુ સુધી બડા આપણે x + y અને x + y = 6 અને x + y = 5 છે a1 / a2 = b1 / b2 થયું પણ સુધી બડા નોટ ઇક્વલ ટુ c1 / c2 નોટ ઇક્વલ ટુ c1 / c2 તેનો ઉકેલ મળશે નહીં ક્લિયર થઈ ગયું બડા આ કન્ડિશન ખાસ આવે બડા કે કેમ આપણે મેથડ અલગ અલગ સોલ્વ કરવાની આદેશની રીત લોભની રીત અને ચોકડી ગુણાકાર પહેલા જોશું આપણે આદેશની રીત પછી જોશું લોભની રીત ચોકડી ગુણાકાર રીત અને છેલ્લે જોશું બડા આલેખની રીત બરાબર હવે જોઈએ બડા સ્વાધ્યાય 3.3 નો બડા ક્વેશ્ચન નંબર 1 જે સમીકરણ યુગમાં આપેલા નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ઓકે આદેશની રીતે કરો કે રીતે બડા આદેશની રીત કે સ્વાધ્યાય 3.3 નો ક્વેશ્ચન નંબર 1 નીચેના તમે આપણે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ઓકે આદેશની રીતે બનાવવાનો છે પહેલો સમીકરણ જોઈશું આપણે x + y = 14 બીજું સમીકરણ તમને આપેલું છે બેટા કે x - y = 4
x plus y તમને આપણે બાકી x plus y બરાબર 14 x minus y બરાબર 4 કહી દે આપણે આદેશ આદેશ આપવાનો છે આદેશ રીતે આપણે સમીકરણનો યુગ્મનો ઉકેલ શોધવાના છે હજુ બડા કે x plus y બરાબર આ નંબર આપી દીધો ઇક્વેશન નંબર 1 આને આપી દીધો ઇક્વેશન નંબર 2 હવે સૌથી અગત્યની વસ્તુ બડા ધ્યાન રાખવી છે કે જ્યારે પણ તમે x plus y બરાબર 14 છે અને x minus y બરાબર 4 છે તો સમીકરણ 1 માંથી તમે x equal to બનાવો ત્યારે y equal to બનાવો છો કે સપોઝ ઇક્વેશન 1 માંથી આપણે બનાવી છે બડા તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી કઈ રીતે બડા આદેશની રીત आदेश रीति आप लोग उपयोग સુધી રહ્યા છે ધ્યાન આપી બડા સમીકરણ 1 પર થી y બરાબર શું આવશે બડા 14 - x કે y બરાબર 14 - x કોઈ એવું કહે છે મારા સાહેબ સમીકરણ 1 પર થી x બરાબર કોઈ માંગો બનાવી શકો છો કે y બરાબર 14 - x તે એટલે હવે સૌથી કે સમીકરણ 1 પર થી y બરાબર 14 - x છે બડા હવે જે આ વસ્તુ બની બડા એને આપણે કોને આદેશ આપવાનો કે કિંમત મૂકવાની y ને આદેશ કે y 14 - x છે સમીકરણ 1 માં નહીં મૂકવાનું કે મૂકવાનું આપણે સમીકરણ 2 માં જો તમે સમીકરણ 1 માં મૂક્યું તમારો ઉકેલ મળશે નહીં સૌથી અગત્યની વસ્તુ છે શું x + y = 14 છે તો બડા y = 14 - x હવે કે મૂકશો આપણે સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકતા બરાબર તો y = 14 - x છે બડા આપણે આ સમીકરણ કે શું છે x - y = 4 હવે y ની કિંમત હવે એવું કે y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એ બધાય સમજો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એટલે y ની જગ્યાએ બડા શું છે આપણે 14 - x શું છે આપણે 14 - x x - y = 4 તો x - કૌંસમાં બડા 14 - x = 4 x માઈનસ છે બેટા અહીંયા જો માઈનસ સાઈન અહીંયા કો મે અહીંયા જો કૌંસ કરી નાખો કેમ અહીંયા માઈનસ જ એટલા માટે હવે માઈનસ ઓપન કરી દો શું આવશે x માઈનસ 14 માઈનસ માઈનસ પ્લસ x બરાબર 4 હવે x અને x કેટલા છે બેટા 2x માઈનસ 14 ની બાજુ છે શું થશે પ્લસ કે 4 પ્લસ 14 એટલે 2x બરાબર 4 પ્લસ 14 એટલે કેટલા બેટા 18 તો x બરાબર 9 મળી ગયું બેટા કિંમત x બરાબર x બરાબર 9 ની કિંમત સમીકરણ અને આપણે બડા 3 કે સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 માં મૂકતા તો શું આવશે બડા કે આપણી પાસે y બરાબર 14 - x તો બરાબર 14 - x 9 14 - 9 એટલે y બરાબર કેટલા આવશે જવાબ આપણો 5 મળી ગયું એટલે ઉકેલ શું મળ્યો આપણને કે x બરાબર 9 અને y બરાબર 5 થઈ ગયું ક્લિયર ફરીથી કહું છું બેટા શું કર્યું ઇક્વેશન 1 અથવા ઇક્વેશન 2 કોઈ પણ માં તમે x equal to યા y equal to કરી શકો છો પણ એ ઇક્વેશન માં નહીં રાખવાનું બેટા સપોઝ માં ઇક્વેશન 1 પરથી તમે કર્યું હોય તો ઇક્વેશન માં નહીં રાખ જો રાખશો તમારો ઉકેલ મળશે નહીં આપણે જોઈ રહીએ કે એ પણ શું થાય તમે જુઓ કે સમીકરણ 1 પરથી આપણે બેટા શું y 14 - x હતું હવે એને આપણે સમીકરણ 1 માં રાખીએ શું આપણે પાસે સમીકરણ 1 કહ્યું કે x + y = 14 x + y = 14 तो y की जगह 14 - x x + 14 - x = 14 और जो x x से जाता है એટલે 14 = 14 શું મળ્યું તમને ઉકેલ નો મળ્યો નહીં એટલે સૌથી અગત્યની વસ્તુ બડા આદેશ ની રીત માં યાદ રાખજો શું કરવાનું બડા આદેશ રીત માં કે x + y = 14 અને x - y = 4 જ્યારે તમે સમીકરણ 1 પર દેખતો સમીકરણ 1 પર બડા y = x = બનાવો તો સમીકરણ 2 માં મૂકવાનું જો સમીકરણ 2 માં તમે x = y = બનાવો એટલે કરો તો કે આપણો સમીકરણ 1 માં 1 માં નહી કર્યું 2 માં 2 માં જ મૂક્યું બેટા 1 માં થઈ ગયું એટલે શું મળ્યું સમીકરણ ઉકેલ બેટા x = 9 અને y = 5 બચો બીજો એક્ઝામ્પલ જોઈએ બેટા નંબર 2 नंबर 2 बेटा s - t s - t बराबर 3 બીજું સમીકરણ તમને આપેલું છે બેટા કે s s / 3 +
बराबर छ आओ समीकरण आप
फोर्थ नंबर जो बेटा आपको जो हमने के 0.2x प्लस 0.3y इक्वल टू 1.3 0.4x प्लस 0.5y बराबर 2.3 फिफ्थ नंबर आपने सॉल्व किया जो नंबर सिक्स सिक्स में आपने 3x/2 प्लस 3x/2 माइनस 5y/3 इक्वल टू माइनस 2 x/3 प्लस y/2 इक्वल टू 13/6 कंडीशन याद करो ताकि a1/a2 એટલે શું આવશે બેટા a1/a2 3/3 એટલે શું આવ્યું 1 કે b1/b2 -1/-1 1 એન્ડ c1/c2 c1/3/3 1 આ દેખો બેટા કન્ડિશન થઈ ગઈ તો ધેર ફોર અહીંયા લખી દો બેટા કે a1/a2 b1/b2 c1/c2 એનો સોલ્યુશન શું હશે બેટા કે શું મને અનંત ઉકેલ મળે શું કીધું એમ બેટા આપણે કે અનંત ઉકેલ મળે છે એટલે જોવાનું બેટા આપણે કે 3x - y = 3 9x - 3y = 9 તો બેટા 3 કોમન હતા તો 3x - y = 3 a1/a2 b1/b2 કન્ડિશન ચેક કરી આપણે ઉકેલ કેવો બેટા અનંત ઉકેલ થઈ ગયું હવે કે 3 નંબર હવે પોઈન્ટ નંબર જોઈએ આપણે 0.2x + 0.3y = 13 એટલે જો પોઈન્ટ માં આપણે 10 વડે ગુણીએ જો બધા 10 વડે ગુણી નાખો 10 એટલે 0.2x/10 + 3y/10 = 13/10 10 10 છે 10 તો શું બેટા આવશે અહીંયા કે 2x + 3y = 13 થઈ ગયો આ ઇક્વેશન 1 અને આમાં શું આવશે 4x + 5y = 23 ચલો હવે તમને આવડી જાય આપણે સમીકરણ આપણે x equal to y equal to solve કરીને આપણે કે આદેશ આપી દેવાનો કે x equal to ઠીક છે x equal to બડા કરીને ઇક્વેશન 1 માં જે ઇક્વેશન 2 માં સોલ્વ કરી દેવાનો થઈ ગયું ક્લિયર નંબર 6 નંબર 6 માં શું લેસા માં આપણે ઉપવાસ કરી દેવાનો હવે નંબર 6 માં શું હોય કે 3x/2 -5/3/3 તો લસાઈ ગયો બડા 3 3 જા 0 3 3 જા 9x -5/10y/6 બડા ગુણીને સમીકરણ નંબર 1 બનાવી દો સપોઝ x કરે હવે અહીંયા 2x + 3y = 13/x થઈ ગયું દસાલી સોલ્વ કરો થઈ બંને ક્લિયર થઈ ગયા નંબર 5 4 અને નંબર 6 બંને શું કરવાના તમારે ઉપર ઈઝી જ છે બેટા થઈ હવે જો બેટા વર્ગમૂળ જો અલગ દાખલા છે આપણે ગણ્યું કે √2x + √3y = 0 √3x - √8y = હવે નંબર 1 ઇક્વેશન અને નંબર 2 તો કોઈ પણ હવે જો બેટા આપણે આગળ આગળ આવશે સમીકરણ 1 પરથી હવે સમીકરણ 2 પરથી બનાવીશું આપણે તો સમીકરણ 2 પરથી સમીકરણ 2 પર શું આવશે બેટા અહીંયા વર્ગમૂળમાં 3x = વર્ગમાં 8y એટલે x બરાબર વર્ગમાં 8 ભાગ્યા આવે જો બેટા 8y ભાગ્યા વર્ગમૂળમાં 3 અને નંબર 3 થઈ ગયું ક્લિયર x બરાબર છે બેટા 3 ની કિંમત ક્યાં મૂકશું આપણે સમીકરણ ક્યાંથી 2 પરથી બનાવ્યું બેટા એટલે 2 માં મૂકવાનું ક્યાં મૂકવાનું સમીકરણ 1 માં એટલે સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણે શું જોડો વર્ગમૂળમાં 2x + વર્ગમૂળમાં 3y = 0 હવે x છે બેટા x ની જગ્યાએ શું મૂકશું આપણે અહીંયા વર્ગમૂળમાં 2 કૌંસમાં વર્ગમૂળમાં 8y / વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 3y = 0
હવે આપણે આના સાથે ગુણાકાર કરશું આ છે વર્ગમૂળમાં 100 તો વર્ગમૂળ 100 તો 4y એટલે 4y / વર્ગમૂળ 3 + વર્ગમૂળ 3y 0 વર્ગમૂળ 3 નો વર્ગમૂળ 3 નો બેટા લસાઅ લસો આવશે આપણે 4y + વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 / વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 9 તો વર્ગમૂળ 9 શું થશે 3y 3y / વર્ગમૂળ 3 = 0 એટલે આના સાથે ગુણાકાર કરશું આનો જવાબ 0 4y + 3y શું આવશે આપણે 7y = 0 એટલે અહીંયા 7y તો y = 0 / 7 ને y = 0 તો એ ક્લિયર ના 0 / 7 ને y = 0 y = 0 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ત્રણમાં મુક્ત એટલે શું આવશે આપણે x બરાબર વર્ગમાં 8 y / વર્ગમૂળમાં 3 8 0 / વર્ગમૂળમાં 3 હજુ આપણે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો શું જવાબ આવશે 0 એ બરાબર શું આવશે 0 / વર્ગમૂળમાં 3 0 / વર્ગમૂળમાં 3 એટલે શું આવશે આપણે x બરાબર 0 તો શું ઉકેલ બનાવ્યા x બરાબર 0 અને y બરાબર 0 બરાબર આ આદેશ પૂરી થઈ ગઈ બેટા શું કર્યું આપણે આદેશ આપે બેટા કે x બરાબર અથવા y બરાબર સમીકરણ 1 પરથી કરો તો સમીકરણ 2 માં મૂકવાની સમીકરણ 2 થી કરો બેટા તો સમીકરણ 1 માં મૂકી અને આપણે ઉકેલ શોધી કાઢ્યો તો એ ક્લિયર